સુરત શહેરમાં ચોરી સહિતની વધી રહેલી સતત ઘટનાઓ વચ્ચે નાના વરાછામાં લાખો રૂપિયાની ગરફડ ચોરીની ઘટના સામે આવી છે. પરિવારજનો હોસ્પિટલે ગયા ત્યારે તસ્કરોએ ઘર સાફ કરી દીધો હતો, તો ચોરો સીસીટીવીમાં પણ કેદ થયા છે, જેમાં લાખો રૂપિયાની ચોરી સામે આવી છે. સુરતમાં રોજે રોજ ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે કાપોદ્રા પોલીસ પથકની હદમાં નાના વરાછાના અંબિકા વિજય સોસાયટીના બંધ મકાનમાં ચોરી થઈ હતી. અંબિકા વિજય સોસાયટીમાં રહેતા જિગ્નેશ લાડનો પરિવાર હોસ્પિટલમાં ગયો અને તસ્કરે ધોળે દિવસે ઘરને નિશાન બનાવ્યું હતું. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘરની પાછળનો દરવાજો તોડી તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા. તસ્કરોએ 2 લાખ રૂપિયા રોકડા સહિત સોના ચાંદીના દાગીના મળી કુલ 3,30,000થી વધુની મત્તાની ચોરી કરી છે. તસ્કરો જાણે અંબિકા વિજય સોસાયટીના ઘરોને નિશાન બનાવી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં પણ સોસાયટીના ઘરમાં ચોરી કરી હતી. એક જ મોડસ ઓપરેન્ડથી તસ્કરોને ચોરીને અંજામ આપી રહ્યા છે. તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થયા છે, તેમ છતાં પોલીસ પકડે દૂર હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. વારંવાર ચોરીની ઘટના લઈને સોસાયટીના રહીશો પરેશાન થયા છે. ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર સીસીટીવીમાં પણ કેદ થયા છે. મારું નામ લાડ જિગ્નેશ કુમાર જગદીશભાઈ છે. હું 43 અંબિકા વિજય સોસાયટી નાના વરાછા ગામ સુરતનો રહેવાસી છું. આજે હું કિરણ હોસ્પિટલમાં સવારે 11 વાગે બેબીના હોસ્પિટલના કામ અર્થે ત્યાં ગયેલો હતો અને બપોરે 2 વાગે ઘરે આવ્યો રિટર્ન. તો ઘર જોયું ખુલ્લું, આગળથી દરવાજો ખુલ્લો ન હતો. અમે લોક મારીને ગયેલા હતા પણ આગળથી દરવાજો ખુલતો ન હતો. તો અમે ચેક કર્યું પાછળ ગઈને, તો પાછળથી અમારા ઘરમાં દરવાજો તોડીને ચોરી થયેલી હતી. અને અમે અંદર આવીને જોયું તો બધો સામાન વેરવિખેર પડેલો હતો. તેમાં અમારે ચેક કરતાં અમને 3 લાખનું અમારું ગોલ્ડ અને 2 લાખ રૂપિયા કેશ જે હોસ્પિટલમાં ભરવા અર્થે હું વ્યાજે લાવેલો હતો તે ચોરી થઈ ગયા. ચોરીની ઘટના લઈને ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ સોસાયટીના એક પછી એક ઘરોને નિશાન બનાવી ચોરી કરતા તસ્કરોને ઝડપી પાડવા રહીશોની માંગ કરાઈ છે. અઝર કુરશી સાથે હર્ષદ ચેટા.